WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્ય સ્વામીનાથને રવિવારે જણાવ્યું કે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના કોવિડ-19 રસી કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે WHOના ટેકનિકલ સલાહકાર જૂથની બેઠક 26 ઓક્ટોબરે યોજાશે। ટ્વિટર પર આ વિશે માહિતી આપતા સ્વામીનાથને એમ પણ કહ્યું કે WHO આ માટે ભારત બાયોટેક સાથે કામ કરી રહ્યું છે। અમારું લક્ષ્ય અમારી પહોંચને વિસ્તૃત કરવાનું અને કટોકટીના ઉપયોગ માટે માન્ય રસીઓના વ્યાપક પોર્ટફોલિયો સુધી પહોંચાડવાનું છે। મહિનાની શરૂઆતમાં WHOએ ટ્વીટ કર્યું હતું કે કોવેક્સિન સતત આધાર પર WHOના ડેટા પૂરો પાડી રહી છે અને 27 સપ્ટેમ્બરે તેણે તેની વિનંતી પર વધારાની માહિતી આપી। નિષ્ણાંતો હાલમાં આ માહિતીની સમીક્ષા કરી રહ્યા છે અને જો આ તમામ પ્રશ્નોના જવાબ આપે છે તો WHOનું મૂલ્યાંકન આગામી સપ્તાહે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। આ રસી ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી વિકસાવવામાં આવી છે। ઉત્પાદકોના જણાવ્યા અનુસાર ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે।